नमस्कार दर्शक मित्र, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયામાં પોલીસ જવાનોને લઈ જતી બસમાં લૂંટ ચલાવનાર ત્રણ યુવાનો પૈકી ફરિયાદ દાખલ થતા તેમાં ઝઘડિયા ભાજપના આગેવાન પ્રકાશ દેસાઈ સહિતના લોકોએ રાસનપુરાના યુવાનને ધાક ધમકી આપી લૂંટના કેસમાં ફસાવી દેતા તેણે આપઘાત કરી લેવાની ઘટનાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ઝઘડિયાના ઉંમલા પોલીસ મથકમાં આજે એક આરોપીએ ગળે ફાંસો ખાઈને ખેતરમાં આપઘાત કરી લીધો હોવાની ઘટના બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ। બનાવની મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ જ ઓડિશા જતી એક પોલીસ ભરેલી બસને આંતરીને ત્રણ યુવાનોએ 20,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। તેમાં એક આરોપી જેનું નામ આકાશ ગુલાબ વસાવા રહેવાસી રાયસંગપુરા ઝઘડિયાનું નામ આવ્યું હતું। ત્યારે આશ્ચર્ય થાય છે કે 20 થી 40 જેટલા પોલીસ જવાનો ભરેલી આ બસને રોકીને ત્રણ યુવાનો લૂંટ કેવી રીતે કરી શકે, ત્યારે પોલીસે તો ફરિયાદ દાખલ કરી નાખી હતી અને તેમાં આકાશ ગુલાબ વસાવાનું પણ નામ હતું। ત્યારે આ મામલે આજે આકાશ ગુલાબ વસાવાની લાશ ખાડી ફળિયાના કોઠીના ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી આવી હતી। એટલે કે આકાશ ગુલાબ વસાવાએ આપઘાત કરી લીધો હતો। આ બાબતની જાણ તેના દાદા ભુલાભાઈ વસાવાને થતા તેઓ ની હાલત ગંભીર બની ગઈ હતી અને આ વાતની જાણ થતા જ ધારાસભ્ય મહેશભાઈ વસાવા અને બીટીપીના આગેવાનો ઉમટી પડ્યા હતા અને ભુલાભાઈ વસાવાની ફરિયાદ પહેલા પોલીસ ન લેતી હતી, પરંતુ અંતે લોકટોળા જામતા અને ભારે હોબાળો મચતા ભુલાભાઈ વસાવાની ફરિયાદ દાખલ કરવામાં આવી। ભુલાભાઈના જણાવ્યા અનુસાર તેમનો પોત્ર આકાશ ગુલાબ વસાવા ઉંમર વર્ષ 23 રહેવાસી રાયસંગપુરા વારંવાર કહેતો હતો કે ભાજપના આગેવાન પ્રકાશ દેસાઈ, નગીન વસાવા સહિતના અન્ય સના વસાવા, ગણેશ વસાવા અને વાસુદેવ વસાવા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરીને ધાક ધમકી આપતા હતા, જેમાં થોડા દિવસ પહેલા જ, એટલે કે 2-3 દિવસ પહેલા જ પોલીસ જવાનો ભરેલી બસ ને લૂંટની ઘટનામાં તેનું નામ નાખીને તેને માર મારવા માટેનો ટોર્ચર કરતા હતા, જેને લઈને તેને લાગી આવતા તેણે, એટલે કે આકાશ ગુલાબ વસાવાએ ગામના ખાડી ફળિયામાં કોઠીના ઝાડ સાથે કમરપટ્ટા વડે, એટલે કે કમરમાં બાંધવાના પટ્ટા વડે આપઘાત કરી લીધો હતો। એટલે કે ભાજપના આગેવાન પ્રકાશ દેસાઈ સહિત નગીન વસાવા, સના વસાવા અને ગણેશ વસાવા અને વાસુદેવ વસાવા આકાશ ગુલાબ વસાવાના મોત માટે જવાબદાર છે, જેને લઈને ભુલાભાઈ વસાવાએ ઉંમલા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ આ ત્રણેય ઇસમો સામે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવા સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। જો કે એક યુવાનનું નામ ખોટી લૂંટમાં ફસાવી દેવાની ચર્ચાએ જોર પકડ્યું છે, તો બીજી તરફ બીટીપીના ધારાસભ્ય અને બીટીપીના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડી જતા અંતે પોલીસે પણ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી। તમે એમના મમ્મી છો બરાબર? અચ્છા, એટલે ગઈકાલ રાતે કરી ને તમે અહીંયા પોલીસ સ્ટેશન ઉપર એફઆઈઆર કરવા માટે આવ્યા છો, તો એફઆઈઆર ની પરિસ્થિતિ શું છે અત્યારે? થઈ રહી છે કે પછી બનાવે છે? અને તમારી શું માગણીઓ છે? માગણી થાય ખરાબ ને આગળ ખરાબ હતો ગણેશભાઈ બચુભાઈ જીવતું નથી। લોકો તમારી જોડે જ છે, સાહેબ બી તમારી જોડે છે, બધા જ તમારી જોડે, તમે ભરૂચ જિલ્લા ભાજપામાં સબ કુછ ઠીક નહીં હૈ સાથે આજે જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડરિયાને ફરી જાહેરમાં ખખડાવતા સાંસદ મનસુખભાઈ વસાવાનો વિડીયો વાયરલ થયો હતો। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સબ
ठीक नहीं चल रहा है। हाँ, भरूच जिला भारतीय जनता पार्टी मा जूथवाद अने पोतानु खरु करवामा माहिर मास्टरो अन्य कार्यकर्ताओं ने साइड ट्रेक करी रहा छे। भरूच विधानसभा नी 5 बैठको उपर मनसुख भाई वसावा के जेवो आखा बोला नेता छे, सत्य बोलवामा कदी पण पाछळ पड़ता नथी। तेमणे झगड़ियानी जाहेर सभामा मारुति सिंह अटोदरिया जिला प्रमुख बनी गया छे तो झगड़ियानी बैठक जीती गया छे तेवी खांड खावानी जरूर नथी तेम कहीने विवाद मत पेड़ो छंजेड़ी दीधो हतो। त्यारे भरूच जिल्लामा आंतरिक विखवाद हवे वधी रह्यो छे। सांसद मनसुखभाई वसावा अने जिल्ला प्रमुख मारुति अटोदरिया कदाच हवे सामसामे आवी गया छे। मनसुखभाई वसावा सांसद सभ्य छे, नक्षिक प्रामाणिक छे। बीजी तरफ जिल्ला प्रमुख मारुति अटोदरिया पण ओछा पड़े तेम नथी। त्यारे आजे एक वीडियो मोबाइल मां कंडार आयो। आ मोबाइल मां कंडारेला वीडियो मां मनसुखभाई नो गुस्सो जोवा जेवो हतो। मनसुखभाई जाहेर मां ज मारुति अटोदरिया ने न कहेवाना शब्द कहीने जाहेर मां ज उगाड़ी लीधो हतो अने जे कार्यकर्ता मेहनत करी रह्या छे तेमने जस आपवानी वात करीने खखड़ावी नाख्या हता। एटले के झगड़िया विधानसभा मां सांसद मनसुखभाई वसावाए जिला प्रमुख मारुति अटोदरिया ने पण खांड खावी ना जोईए ए बाबत नु निवेदन कर्या बाद मारुति सी अटोदरिया नो चेहरो जराक नरमास वाळो थयो हतो। ત્યાં હાજર આ વિડીયો જાહેર થયા બાદ તો લાગી રહ્યું છે કે સાંસદ મનસુખભાઈ વસાવા અને મારુતિ અટોદરિયા વચ્ચે સારા સંબંધ રહ્યા નથી। તેઓ પાર્ટીને લઈને મનસુખભાઈ વસાવા કોઈ પણ બાબતે ચલાવી લેવા તૈયાર નથી, એટલે કે આંતરિક વિખવાદનો ખાઈ મોટી થઈ રહી છે। એટલે કહી શકાય કે જે વિડીયો વાયરલ થયો છે તેમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને મારુતિ અટોદરિયા વચ્ચે જે વાતે શાબ્દિક ટપાટાપી થઈ તેમાં કહી શકાય કે ભાજપ મેં સબ કુછ ઠીક નહીં ચલ રહા હૈ। આમોદ શહેરના પુરસા નવી નગરીમાં કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં જ નજીવી બાબતે કોંગ્રેસના બે જૂથ લડી પડતા ધારાસભ્ય ચાલતી પકડતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચના આમોદમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી પ્રચાર માટે સભા કરવા પહોંચ્યા હતા, જો કે અહીં બે જૂથ વચ્ચે અથડામણ થતા દોડધામ મચી હતી। આ અહીં સભામાં એકાએક બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો, જો કે જૂથ અથડામણને રોકવાની જગ્યાએ આમોદના કોંગી ઉમેદવારે ચાલતી પકડી હતી। ભરૂચની 5 વિધાનસભા બેઠકો પૈકી જંબુસર વિધાનસભા બેઠક પહેલાથી ચર્ચામાં રહી છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ડીકે સ્વામી ને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ફરી એકવાર સંજય સોલંકી ને રિપીટ કર્યા છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ટિકિટની ફાળવણી પહેલા કોંગ્રેસની નીકળેલી યાત્રામાં પણ સંજય સોલંકી ઉપર હુમલો થયો હતો, ત્યારથી જ સંજય સોલંકી વિવાદોમાં રહ્યા હતા। ત્યારે હવે ભરૂચ ચૂંટણીના અંતિમ ચરણમાં છે। ચૂંટણી પહેલા કોઈક વાર સભાઓમાં જૂઠ અથડામણ થાય તો તે કોઈ નવી વાત પણ નથી, આવી જ એક ઘટના બની છે ભરૂચમાં। અહીં આમોદના કોંગી ઉમેદવાર સંજય સોલંકી જંબુસર વિસ્તારમાં પુરસા રોડ નવી નગરીમાં સભા કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં બે જૂથ વચ્ચે અથડામણ થતા તેમના સભા સ્થળને છોડીને ભાગવું પડ્યું હતું। એટલું જ નહીં, અહીં મારામારી બાદ ખુરશીઓ પણ ઉછળી હતી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઠેર ઠેર તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારના છેલ્લા તબક્કામાં મેરેથોન રેલીઓ અને સભા કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાનને જે તે પાર્ટીના ઉમેદવારો દ્વારા પૂર જોશમાં કરવામાં આવી રહી છે। જો જંબુસર બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા આમ આદમી પાર્ટીમાંથી સાજિદ રેહાન પણ ક્યાંય કાચું નથી કાપી રહ્યા, તો ડીકે સ્વામી માટે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ પણ પ્રચાર કર્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ ઉમેદવારને જીતાડવા માટે તંતોડ મહેનત કરી નાખી છે, તમામ પ્રકારે જીતાડવા માટેના પ્રયત્ન કર્યા છે, પરંતુ ડીકે સ્વામી તેમના નિવેદનોને લઈને પણ અત્યારે વિવાદમાં રહી ચૂક્યા છે। તેવામાં
કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી પણ ભૂતકાળમાં હુમલાઓને લઈને વિવાદમાં રહ્યા છે. જંબુસરની સભામાં મારામારી અને જંબુસર આમોદ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી ગત રાત્રિના સમયે આમોદના પુરશા નવીનગરી વિસ્તારમાં પોતાના પ્રચાર અર્થે ગયા હતા, જ્યાં તેઓ માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જાહેર સભા ચાલુ થાય તે પૂર્વ જ કોંગ્રેસનો આંતરિક કકરાટ સામે આવ્યો હતો, જ્યાં ખૂબ ઉમેદવારની હાજરીમાં જ બે જૂથ છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. આંતરિક વિવાદ વિખવાદ સામે આવ્યો હતો અને વિવાદ એટલી હદે પહોંચી ગયો હતો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. અચાનક બંને જૂથો બાકડી પડતા એક સમયે સભા સ્થળમાં લોકોમાં નાસભાગ સર્જાઈ હતી. અચાનક આંતરિક માહોલમાં ગરમાટો જોઈ કોંગ્રેસના ઉમેદવારે ચાલતી પકડી હતી. કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ મામલામાં મધ્યસ્થી કરી થાળે પાડવાને બદલે ચાલતી પકડી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સંજય સોલંકી રેલી દરમિયાન મારામારીની ઘટના બની ચૂકી છે, જે બાદ વધુ એક ઘટના આમોદ ખાતેની સભામાં સામે આવતા હાલ કોંગ્રેસ ચૂંટણી પછી લડશે, પરંતુ પહેલા અંદરો અંદર લડી લેશે તેવી ચર્ચાઓ મત વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ લોકો સંજય સોલંકી સામે પણ સવાલ કરી રહ્યા છે કે સંજય સોલંકીએ કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક વિખવાદને મધ્યસ્થી કરી થાળે પાડવાને બદલે ચૂંટણી પહેલા સભામાંથી ચાલતી પકડી હતી, તે વધુ ચર્ચાનો વિષય બની છે. અંકલેશ્વર શહેરમાં ભાજપાના ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ દ્વારા કેસરિયા રેલી યોજીને ભાજપને ફરી જીતાડી લાવવાની અપીલ કરી નાખી હતી. ભરૂચની 5 વિધાનસભા બેઠકો માટે આજે મંગળવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. તેવામાં આજે અંતિમ દિવસે અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વરના તુલસી વિલ્લાથી અંકલેશ્વર શહેરમાં બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શક્તિ પ્રદર્શન યોજાયું હતું. અંકલેશ્વર વિધાનસભાની બેઠક આ વખતે સૌથી રસપ્રદ બેઠક છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે આ વખતે બે સગા ભાઈઓ આમને સામને ચૂંટણી ઉતર્યા છે, તેમાં કોંગ્રેસમાંથી વિજયસિંહ પટેલ તો ભારતીય જનતા પાર્ટીમાંથી ઈશ્વરસિંહ પટેલ. બંને નેતાઓ પોતપોતાના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. અંતિમ ઘડી સુધી હજુ લોકો નથી નક્કી કરી શક્યા કે આ બંનેમાંથી કોણ જીતશે. ત્યારે એક ભાઈ 75,000 લીડથી જીતવાનો તો બીજો ભાઈ 25,000 લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં આજે અંતિમ દિવસે અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વરના હાસોટ રોડ ઉપર આવેલ તુલસી વિલ્લાથી અંકલેશ્વર શહેરમાં બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીમાં તેમનો વિજય થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સંગઠનના સભ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયા હતા. હવે આગામી દિવસમાં કોણ જીતશે તેનું પરિણામ તો તારીખ 8 ડિસેમ્બરના રોજ જ જાહેર થશે, પરંતુ અત્યારથી જ બે ભાઈઓ વચ્ચે કોનો વિજય થશે તેવી ચર્ચાઓ શરૂ થવા લાગી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ કઈ તરફ રહેશે તે તો હવે જોયું રહ્યું. આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાજિદ રહેમાન દ્વારા જનસભા સંબોધીને આમ આદમી પાર્ટીને જીતાડી લાવવાની અપીલ કરી હતી. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક ઉપર હવે 5 વાગે ચૂંટણી પડઘમ શાંત થયા છે. ત્યારે ગઈકાલે આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાજિદ રહેમાન દ્વારા એક જનસભાનું સંબોધવામાં આવી હતી. આમોદ ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની જનસભામાં સ્થાનિક આગેવાનો જ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના અને ખુદ ઉમેદવારે જનસભા સંબોધી હતી. ત્યારે આછોદ ગામ ખાતે મળેલા તેમના પ્રતિસાદને લઈને સાજિદ રહેમાને પણ પોતાની જીતના દાવા કર્યા છે. આમ આદમી પાર્ટીએ 5 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં સૌથી વધુ પ્રચાર સાજિદ રહેમાન એટલે કે જંબુસર વિધાનસભાના ઉમેદવાર કરી રહ્યા છે. બીજા નંબરે મનહરભાઈ પરમાર ભરૂચ વિધાનસભા ઉપર કરી રહ્યા છે. ત્યારે અન્ય 3 ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર એટલો ઝંઝાવત નથી. ત્યારે સાજિદ રહેમાન દ્વારા આછોદ મુકામે યોજાયેલી જનસભામાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડી લાવવાની અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં ચૂંટણી પ્રચાર બંધ થતા હવે મતદારોને રીઝવવા માટે તમામ પાર્ટીના આગેવાનો રૂબરૂ સંપર્ક કરી ચૂંટણી પ્રચાર કરીને મત આપવાના કાલાવાલા કરશે. ભરૂચ જિલ્લાની વિધાનસભાની બેઠકો ઉપર આજે સાંજે 5 વાગે ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયા. ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે 32 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ત્યારે મતદારોને રીઝવવા માટે હમણાં સુધી ઉમેદવારો તમામ પ્રકારના પ્રયાસો કરતા હતા, જાહેર સભાઓ કરતા હતા, ત્યારે હવે 5 વાગી જતા જ આજે ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા. ભરૂચના રાજકીય આગેવાનો દ્વારા હવે ડોર ટુ ડોર ખાનગીમાં પ્રચાર શરૂ કર્યો છે.
છે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો ઉપર સાંજના 5 વાગે ચૂંટણી પ્રચાર શાંત થયો હવે રાજકીય પક્ષો જાહેરમાં પ્રચાર કરી શકે નહીં અને બુધવારે ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે આ કટોકટીનો દિવસ અને રાત હોય છે મતદારોને રીઝવવા માટેનો અંતિમ પ્રયાસ તે લોકો કરશે નાર અને દાડુની રીલમ છેલ સાથે ભેટ સોગાદો આપવાનો દોર પણ શરૂ થશે રાત્રિના ખાટલા બેઠકો થશે ચાની ચુસ્કીઓ લેવાશે નાસ્તા બનશે ત્યારે ભરૂચ જિલ્લાની ભરૂચ અંકલેશ્વર વાગરા જંબુસર ઝઘડિયા વિધાનસભા બેઠક માટે 32 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અને ચૂંટણી પરગમ શાંત થયા બાદ હવે વહીવટી તંત્રે મતદાન મથકો સુધી ઈવીએમ સહિતનો સામાન અને સ્ટાફ મોકલવાની કામગીરીની અંતિમ તબક્કામાં શરૂઆત કરી દીધી છે અંકલેશ્વર શહેરના અસ્થિ તલાવ રોડ ઉપર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી હતી અંકલેશ્વરમાં બેકાબુ બનેલી કારે બાઇક અને ટેમ્પોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં અસ્થિ તળાવ માર્ગ ઉપર બેકાબુ બનેલ કાર ચાલકે બાઇક અને ટેમ્પોને અડફેટમાં લીધા બાદ કાર પણ બાજુમાં રહેલ કાંસમાં પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો પોલીસે કાર ચાલક ને શોધવાની કવાયત હાથ ધરી છે અંકલેશ્વર થી ગડકોલ ને જોડતા માર્ગ ઉપર વાહન ચાલકો પૂરપાટ ઝડપે પસાર થતા હોય છે આ માર્ગ સિંગલ ટ્રેક રોડ હોવાને લઈને ઓવરટેક કરવા જાય તે દરમિયાન અકસ્માત ની ઘટના ઘટી હોય છે અનેક વખત ભૂતકાળમાં પણ આવી ઘટના ઘટી ચૂકી છે તેવામાં અંકલેશ્વર શહેરમાંથી ગડકોલ ટી બ્રિજ તરફ જતા માર્ગ ઉપર અસ્થિ તળાવ નજીક આજે ફરી એકવાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળ ની વિગતો અનુસાર પૂરપાટ આવી રહેલ એસયુવી કાર ના ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા બાઇક ચાલક અને રેતી ભરી જતા થ્રી વ્હીલર ટેમ્પો સાથે ટક્કર થઈ હતી જેમાં ટેમ્પોના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો જ્યારે એસયુવી કાર રોડના સાઈડમાં રહેલ કાંસમાં પલટી મારી હવામાં લટકી પડી હતી ઘટનાને પગલે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત મિતેશ પટેલ ભાઈલાલ વણજાડા અને શોભના વણજાડાને 108 ની મદદે સારવાર અર્થે ખસેડાયા હતા આ સમયે સ્થળ પર રહેલ લોકોના જણાવ્યા અનુસાર ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક લોકોના ગુસ્સાનો ભોગ બનવાના ભય અથવા તો અન્ય કોઈક કારણસર કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટના અંગે શહેર પીઆઈ વાળાને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના અંગે પોલીસ દ્વારા ઈજાગ્રસ્તોની ફરિયાદ નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે નિકવાયત આરંભી છે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે અનોખો ચૂંટણી પ્રચાર કર્યો હતો તેલના ડબ્બા ઉપર પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ સહિત મોંઘવારીના સ્લોગન સાથે કાર્યકર્તાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચારમાં મોંઘવારીના ગરબા ગાવવામાં આવ્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભરૂચમાં મોંઘવારીના ગરબા રમીને પક્ષ પ્રચાર કર્યો હતો ભરૂચ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનહર પરમાર અને તેઓના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણીના અંતિમ તબક્કામાં અને એક દિવસ પહેલા અનોખી રીતે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોંઘવારીના ગરબાના ગીત ઉપર ડબ્બા ઉપર પેટ્રોલ ડીઝલના ભાવ લખી અને તેલના ડબ્બાઓ લઈને ગરબા રમ્યા હતા આ ગરબામાં ગેસના બોટલો સહિત શાકભાજી હાથમાં લઈને ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા મોંઘવારીને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટીના વોટ આપવા માટે મતદારોને રીઝવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો અરવિંદ કેજરીવાલ આવશે આમ આદમી પાર્ટી આવશે મોંઘવારી ઘટાડશે વીજળી મફત આપશે શિક્ષણ મફત આપશે આરોગ્ય મફત આપશે એવા ગરબાના ગીતો ગાઈને પોતપોતાના હાથમાં આમ આદમી પાર્ટી કાર્યકરો અને મતદારો દ્વારા શાકભાજી પેટ્રોલ ડીઝલના ડબ્બા લઈને અને ગેસના બોટલો ઉચકીને ગરબે રમતા જોવા મળ્યા હતા આમ આદમી પાર્ટીએ ચૂંટણીના અંતિમ તબક્કામાં ભરૂચમાં અનોખી રીતે પક્ષનો પ્રચાર અને સત્તાધારી પક્ષ પર આક્ષેપબાજી આડકતરી રીતે કરી રહ્યા હોય તે રીતે ગરબા રમ્યા હતા ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 ના દુબઈ ટેકરીના રહીશોએ પાલિકા દ્વારા રોડ રસ્તા સહિતની સુવિધા નહીં આપતા આ વખતે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો માર્યા હતા ગુજરાત વિધાનસભાના પહેલા ચરણની ચૂંટણીના પ્રચાર પ્રસારના અંતિમ તબક્કાના દિવસે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલી દુબઈ ટેકરી વિસ્તારમાં માળખાકીય સુવિધાથી વંચિત રહેતા લોકો દ્વારા હવે ચૂંટણીનો બહિષ્કાર કરીને તેના બેનરો લગાડવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 6 ની દુબઈ ટેકરી વિસ્તાર મક્તમપુર ગ્રામ પંચાયતમાંથી અલગ થઈને નગરપાલિકામાં વિલીનીકરણ કરવામાં આવ્યું અને ઘણા વર્ષો બાદ પણ સ્થાનિકોને આપવામાં આવતી માળખાકીય સુવિધાથી વંચિત રાખતા લોકોએ વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારના બેનર
ને લગાડી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6 માં દુબઈ ડીકના વિસ્તાર લોકોએ નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના ખોટા ખોટા વાયદા કરીને નગરપાલિકામાં આવતા વિસ્તારમાં ખાલી મક્તમપુર અને આજુબાજુની સોસાયટીમાં જ વિકાસ કર્યો છે। લગભગ 3-4 હજાર વસ્તી ધરાવતા દુબઈ ટેકરીનો વિસ્તાર વિકાસના નામે માત્ર વાયદા જ થયા છે। ત્યારે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર સાથે સ્થાનિક ભાજપના નેતા વોર્ડમાં આવું નહીં એના બેનરો લગાવવાની ફરજ પડી છે। દુબઈનો રહેવાસી મેં આજ સુધીમાં આ લોકોએ 10-8 વર્ષ થઈ ગયા વોર્ડ નંબર 6 માં એક પણ કામ નહીં કર્યું આ લોકોએ આજ સુધીમાં કોઈ જોવા પણ નહીં। હું જે આ જે પંચાયતના રોડ છે એ જ રોડ છે અને મક્તમપુર અને દુબઈ આપણે કોની ફરિયામાં કઈ રોડ રસ્તા બની આરસીસીના રોડ બની ગયા અને આજે જ્યારે હમણાં ચોમાસામાં જરૂર હતી આ રોડની ડામરની જે વચ્ચેથી ખોડી ગયેલી લોકો લાઈન ગટર લાઈન તો આજે નાખવા આવે છે લોકો વિરોધ કરીએ છીએ ભાજપના 4-4 સભ્યોનો। અચ્છા આ રોડ નહીં બને તો તમે ચૂંટણીની અંદર શું કરશો? ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો છે। કેટલા લોકોની સંખ્યા હશે અહીંયા, કેટલા રહેવાસીઓ છે? અહીંથી 1600-1700 માણસોનો વોટ છે અને બધા બહિષ્કાર કરવાના છે અમે લોકો। જંબુસર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંત ડી કે સ્વામીએ રમઝાન માસમાં ઇખર ગામમાં ઇફતારી પાર્ટી કરીને ઉમેદવાર બનતા જ તેમણે પોતાના સુર બદલી નાખીને હિન્દુત્વનો રટણ ચાલુ કરતા તેનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે આ વિડીયોને લઈને શિક્ષિત સમાજમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અને એક સંતની ભાષામાં બદલતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ભરૂચ જિલ્લાની જંબુસર બેઠક ઉપર હવે ખરાખરીનો જંગ જામ્યો છે। અહીં કોંગ્રેસ તરફથી ફરીવાર ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે। તેઓ કોળી પટેલ સમાજ અને લઘુમતી સમાજ સહિત તમામ સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે। બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી ઉમેદવાર સાજિદ રેહાન કે જેઓ સામાજિક કાર્યકર્તા છે તેમને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નાહિયર ગુરુકુળના સ્વામી સંત ડી કે સ્વામી એટલે કે સંત સ્વામી ડી કે સ્વામી દેવ કિશોર સ્વામીને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે। હા, ડી કે સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે હાલ કાર્યરત, ત્યારે તેમનું એક ભાષણ હાલ વાયરલ થયું છે। આ વાયરલમાં તેમણે પરિવાર ના શોભે, સંતને ના શોભે તેવા શબ્દોનો પણ ઉચ્ચારણ કર્યું છે। ત્યારે અત્રે યાદ અપાવી દઈએ કે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર ન થયું હતું તે પહેલા આજ સ્વામી ડી કે સ્વામી સંત સ્વામી મુસ્લિમ સમાજના રમઝાન માસના તહેવારોમાં ઇફતારી કરતા નજરે પડ્યા હતા। એટલે કે ઇખર ગામ ખાતે યોજાયેલી ઇફતાર પાર્ટીમાં આજ દાઢી ટોપીવાળા લોકો સાથે ડી કે સ્વામી પણ હાજર હતા, ઇફતાર પાર્ટીમાં જોડાયા હતા અને ત્યાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચની પ્રશંસા પણ કરી હતી। ઇફતાર પાર્ટીથી પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ પણ તેમણે વહેતો કર્યો હતો। આ ઇફતાર પાર્ટીમાં સંત ડી કે સ્વામીની હાજરીથી મુસ્લિમ સમાજમાં એક નવો મેસેજ ગયો હતો કે તેઓ અલગ પ્રકારના સંત છે અને તેઓ સબનો સાથ સૌનો વિકાસમાં માનનારા ડી કે સ્વામી છે, જેને લઈને આમોદ અને જંબુસર પંથકના અનેક મુસ્લિમ લઘુમતી યુવાનો આકર્ષાયા હતા, આગેવાનો આકર્ષાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવ્યા હતા। ત્યારે એક વિડીયો હમણાં જ વાયરલ થયો જેમાં ડી કે સ્વામી દ્વારા હિન્દુ ધર્મ સેના નામે સંસ્થા દ્વારા યોજાયેલા એક જાહેર સભામાં એવા એવા શબ્દો ઉચ્ચારી નાખ્યા કે જેને લઈને તેમનું આ સબનો સાથ સૌનો વિકાસ લઈને ચાલવાની જે છબી છે તેના ઉપર પાણી ફરી વળ્યું। સાથે આ વિડીયો વાયરલ થયો તેમાં 2002ના તોફાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમજ અન્ય કેટલાક તોફાનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેમણે લવ જેહાદ સહિત કેટલાક મુદ્દાઓની વાત કરતા જ લોકો માં આ સંતની છબીનો કંઈક અલગ જ પ્રભાવ પડ્યો। પોતે ઇફતાર પાર્ટીમાં હતા ત્યારે એક સંતની ભાષા બોલતા હતા, પરંતુ ભાજપના ઉમેદવાર બન્યા બાદ જ ઝેરીલું ભાષણ કરી નાખતા હવે મુસ્લિમ સમાજ, શિક્ષિત સમાજ, અન્ય સમાજોમાં પણ એના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। એક સંતને ના શોભે તેવું ચરણ તેમણે કર્યું છે, ત્યારે હવે લોકો અને મતદારો ડી કે સ્વામીને સ્વીકારે છે કે અન્ય કોઈ ઉમેદવારને સ્વીકારે છે તે તો સમય આવતા બતાવશે, પરંતુ સંત ડી કે સ્વામી જેવા વ્યક્તિત્વ ધરાવતા એક સ્વચ્છ છબીના વ્યક્તિને ઉમેદવાર બન્યા બાદ તેમણે કરેલા ભાષણથી અનેક લોકોના દિલ પણ દુભાયા છે। ચાલી રહ્યા છે ત્યારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના આયામથી જે ચાલી રહ્યું છે તેના દ્વારા આજે ઇકરગામ ખાતે સલીમભાઈ પઠાણના ઘરે રાખવામાં આવ્યું હતું। ઇફતાર પાર્ટીના રોજાના જ્યારે છોડવામાં આવ્યા ત્યારે સરસ મજાના
મૈત્રીપૂર્ણ એકતાપૂર્ણ અને એકતાના સંદેશ સાથે સૌ સાથે મળીને રોજાને છોડવાનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. મૂર્તિ પૂજકો છીએ, આપણા માતાઓની આપણા ભગવાનની મૂર્તિઓને આપણે પૂજીએ છીએ, આપણે એમની આરાધના કરીએ છીએ અને આપણો સ્પષ્ટ મત છે કે આપણે આ હિન્દુસ્તાનને આપણે હિન્દુસ્તાન બનાવીને રહેવાના છીએ. આ હિન્દુસ્તાન હિન્દુઓનું હતું છે અને રહેવાનું છે. કાશ્મીરમાં 1675 જે પરિસ્થિતિ હતી એ દિવસે દિવસે બગડતી ગઈ, પણ એક દિવસ અમિતભાઈ અનિલચંદ્ર શાહ જેવો મરદ માણસ પેદા થયો કે લોકસભાની અંદર બિલ લઈને 370 કરવાનું નાબૂદ કરાવી દીધું. કોઈ થાય છે, ઔરંગઝેબ થાય છે, તો એની સામે નરેન્દ્રભાઈ પણ પેદા થાય છે. એટલે ગુજરાત આજે સુરક્ષિત છે. ગુજરાતમાં સૌથી મોટી યાત્રા જગન્નાથજી ભગવાનની અમદાવાદમાં નીકળે છે. તમે બધા એના દર્શન કર્યા હશે. એક સમય હતો કે એની અંદર સ્ટેબિંગો થતા હતા, ઈથરવાળા છરાઓ લઈને લોકો સ્ટેબિંગ કરતા હતા, અનેક માતા અને દીકરીઓ એના મૃત્યુઓ થયા છે, અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. પરંતુ છેલ્લા 25 થી વધારે વર્ષોથી ગુજરાતની અંદર હિન્દુવાદી સરકાર હોવાના કારણે કોઈ માઇકા લાલની તાકાત નથી કે ગુજરાતની અંદર ઈઠરવાળા છરાઓ ફેરવે, સ્ટેબિંગ કરી શકે. કર્ફ્યુનું નામ પણ નથી સાંભળવામાં આવતું એવું નેતાઓ કે છે, એની વાત સાચી છે. કોઈ કર્ફ્યુનું નામ પણ નાના છોકરાઓને પૂછો, કર્ફ્યુ શું તેને ભણાવવો પડે, કર્ફ્યુ એમ ભણાવવો પડે, કર્ફ્યુ છે એ ખબર નથી. આવી સ્થિતિમાં ગુજરાતને શાંતિ અને સલામતી તરફ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. એટલે હું તમને ખુલ્લે આમ અપીલ કરવા માટે આવ્યો છું કે આપણે બધાએ આખા ગુજરાતના હિન્દુઓએ ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર કહું છું કે આંખ નીચીને મત આપો. કેવી રીતે આપો? આંખ નીચીને, કમળનું મટન જોયું નથી અને કપ કચાવીને મત આપ્યો નથી. આજે કમળવાળું કહે છે તમે હિન્દુ હિતની વાત કરીશું, તો જે લોકો એવું કહે છે કે સ્વામીજી આમનો પ્રચાર કરે છે એવું નથી, તમે પણ હિન્દુ હિતની વાત કરી શકો છો. ગુજરાતના મેનિફેસ્ટોની અંદર ગઈકાલે પણ દિવસે વકફ બોર્ડ દ્વારા જે ગેરકાયદેસર જમીનો આઝાદી પછી પચાવી પાડવામાં આવી છે એ પરત લેવાની જાહેરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. વકફ એટલે દાન, દાનના નામે મળેલી જમીનો પાકિસ્તાનની અંદર પણ પાકિસ્તાન ગવર્નમેન્ટે લઈ લીધી. આ તો હિન્દુસ્તાન છે, આ તો હિન્દુસ્તાન છે, આ કઈ તમારા બોર્ડની જમીનો નથી, આ તો ગુજરાત અને હિન્દુસ્તાનમાં વસતા હિન્દુઓની જમીન છે જેના ઉપર તમે વકફના લોકો વહીવટ કરો છો. ગુજરાતની આ સાથે હમ ટીવી ભરૂચ ન્યૂઝના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.